પોલીસ સ્ટેશનના પીએસઆઈ જયદીપસિંહ રાજપૂત 1.30 લાખની લાંચ લેતા ઝડપાયા. એક તરફ લઠ્ઠાકાંડ થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ પોલીસ હજુ જાણે સુધારવાનું નામ ના લેતી હોય તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે. પૂણા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા જયદીપસિંહ રાજપૂતે લક્ઝરી બસમાં દારૂ પકડાતા ₹5 લાખનો તોડ કરવાનો પ્રયાસ કરતા એન્ટી કરપ્શન બ્યુરોના હાથે ઝડપાયા છે. છેલ્લે 3 લાખની લાંચ નક્કી થયા બાદ 1.70 લાખ રૂપિયા લઈ લીધા હતા અને વધુ 1.30 લાખ લેતા પીએસઆઈ ઝડપાઈ ગયા હતા. આ સાથે લાંચની રકમ સ્વીકારનાર એક ખાનગી વ્યક્તિને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. એન્ટી કરપ્શન બ્યુરોએ પુરાવાના આધારે બંને આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં 2 ગુના દાખલ થયેલા છે. એક ટ્રેપ કેસ અને એક ડિસ્પ્રોપોર્શનટ એસેટનો કેસ. તો એ બાબતે હું તમને ટૂંકમાં વિગતો આપીશ. પહેલાં ટ્રેપ કેસની વાત કરીએ તો સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જયદીપસિંહ રાજપૂત અને એમના એક ટાઉટ જિયાઉદ્દીન સૈયદ એ બંનેના વિરુદ્ધમાં એક ટ્રેપ કેસ દાખલ થયેલો છે. ટ્રેપ કેસમાં હકીકત એવી છે કે જે એક ફરિયાદી હતા એ ફરિયાદીનું પૂણા પોલીસ સ્ટેશનમાં એક દારૂના કેસમાં લક્ઝરીમાં દારૂ મળેલો હતો એના અનુસંધાને એક પ્રોહિબિશનનો કેસ દાખલ થયેલો હતો. તો એ કેસમાં એસીબીના ફરિયાદીનું એટલે ફરિયાદી ત્યાં બોલાવવામાં આવ્યા તપાસના કામે અને ફરિયાદીને કહેવામાં આવ્યું કે આમાં તમારું નામ ખુલે છે અને પછી ધમકાવવામાં આવ્યા. એટલે પછી ફરિયાદી એવું કહ્યું કે ભાઈ મારું ટ્રાવેલ્સના માલિક હું નથી. તો જે પીએસઆઈ રાજપૂત જે છે એમણે એવું કહ્યું કે તો આના ટ્રાવેલ્સના માલિક કોણ છે. એટલે પછી ટ્રાવેલ્સના માલિકનું નામ આપ્યું. એટલે શરૂઆતમાં પીએસઆઈ રાજપૂતે જે ફરિયાદી પાસે 5 લાખની માગણી કરી કે ટ્રાવેલ્સના જે માલિક છે એમની પાસેથી 5 લાખ મને અપાવો, પ્રેશર કરી. અને પછી રગજગના અંતે 3 લાખ આપવાનું નક્કી થયું. એ અનુસંધાને જે ટ્રાવેલ્સના માલિક હતા એમણે 1,70,000 ફરિયાદીને મોકલાવ્યા અને ફરિયાદીએ 1/8/2022ના રોજ ફરિયાદીએ પીએસઆઈ રાજપૂતને જઈ અને રૂબરૂ મળ્યા અને પીએસઆઈ રાજપૂતે એમના જે ટાઉટ્સ જે છે ખાનગી વ્યક્તિ જિયાઉદ્દીન સૈયદને બોલાવી અને એ પૈસા અપાવી દીધા. ત્યારબાદ એસીબીના જે ફરિયાદીએ છે એસીબીનો સંપર્ક કર્યો અને પીએસઆઈ રાજપૂત બાકીના જે 3 લાખની ડિમાન્ડ કરી હતી એમાં 1,70,000 આપી દીધા અને બીજા પીએસઆઈ રાજપૂતે 1,30,000ની ડિમાન્ડ ચાલુ રાખેલી. તો એ લાંચની રકમ ફરિયાદી આપવા માગતા ન હોય એમણે એસીબીનો સંપર્ક કરેલો હતો અને એ આધારે તાપી એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સુરભીબેન ચૌધરીએ ટ્રેપનું આયોજન કરેલું હતું. એ ટ્રેપના આયોજન દરમિયાન ફરિયાદી સાથે પીએસઆઈ રાજપૂતે હેતુલક્ષી વાતચીત કરી અને પીએસઆઈ રાજપૂતના કહેવાથી આરોપી નંબર 2 એટલે જે ખાનગી વ્યક્તિ ટાઉટ જે છે જિયાઉદ્દીન સૈયદ એમને 1,30,000 સ્વીકારેલા હતા. આમ કરી અને એકબીજાની મદદગારીથી એમને લાંચની રકમ સ્વીકારેલી હતી. ટ્રેપ દરમિયાન બંને આરોપીઓ ઝડપાઈ ગયેલા અને હાલમાં ગુનાની તપાસ ચાલુ છે. પીએસઆઈ રાજપૂતની ગુનાના કામે ધરપકડ કરેલ છે અને જે ખાનગી વ્યક્તિ જે છે એને મેડિકલ ટેસ્ટ દરમિયાન કોવિડ પોઝિટિવ આવ્યો હોય હાલમાં સિવિલમાં સારવાર હેઠળ છે. હા, ટ્રેપની કાર્યવાહી ચાલુ હતી પૂણા પોલીસ સ્ટેશનમાં, પંચનામાની કાર્યવાહી ચાલુ હતી. એ દરમિયાન પીએસઆઈને વોશરૂમ લાગ્યું હતું એટલે એમને લેવા લઈ ગયા હતા અમારી એસીબીની ટીમ અને ત્યાંથી પીએસઆઈ રાજપૂત ત્યાંથી ભાગી ગયા હતા. પછી અમારી એસીબીની ટીમે પીછો કરી અને એમને પકડી અને ફરીથી લાવી પોલીસ સ્ટેશન અને કાયદેસરની કાર્યવાહી આગળની હાથ ધરેલી. રમેશ ગલચર, જનસાક્ષી ન્યૂઝ, સુરત.